કોરોનાની મહામારી વચ્ચે જ્યારે લોકડાઉન ચાલી રહ્યું છે તે વખતે રાજપીપળામાં આવેલ શાક માર્કેટ બંધ કરાવનારની આવનાર હોવાની અફવા ઉઠતા લોકો મૂંઝવણમાં મુકાયા હતા. જોકે શાકભાજી માર્કેટના પ્રમુખ હસનભાઈએ ઇન ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે શાકભાજી માર્કેટ બંધ થવાની માત્ર અફવા છે અને લોકોને નિયમિત શાક માર્કેટમાંથી મળી રહે તે માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે તેનું વેચાણ કરવામાં આવશે. જે રીતે વાત આજે સવારથી વાત વહેતી થઈ છે કે શાક માર્કેટ બંધ રહેશે, આપણે શાક માર્કેટમાં શાક માર્કેટના પ્રમુખ સાથે વાતચીત કરીએ અને પૂછીએ એમને કે શું આ વાત વહેતી હતી કેટલી સાચી છે, આ માર્કેટ બંધ થવાની વાત છે તે કેટલી સાચી છે? એ સજન તો ખોટી છે, એવી કોઈ અફવા આ ખાલી અફવા જ ફેલાય. બાકી અહીંથી માર્કેટને સંજોગોમાં કોઈ પણ સંજોગોમાં બંધ થાય એમ નથી. એ રીતે કોઈ વખત તકલીફ થશે તે વખતે અમે અધિકારીઓને જાણ કરીને ત્યાર પછી જ પગલાં લઈશું, તે પહેલાં કોઈ પગલાં નહીં લેવાય. બાકી આ માર્કેટ સદન ચાલુ છે અને ચાલુ રહેશે, એની જનતાએ પણ નોંધ લેવી. રાજપીપળાના માર્કેટના પ્રમુખ હસનભાઈ તાએ જણાવ્યું છે કે આ બધી વાતો ખોટી છે, ખોટી વાતોમાં આવવું નહીં. રાજે મુજબ માર્કેટ ચાલુ રહેશે, જાહેર જનતાએ નોંધ લીધી, અફવાઓને ધ્યાન આપવી નહીં. ઇન ન્યૂઝ ગુજરાત, આરિફ કુરેશી, નર્મદા.